ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય વસવાટ કરે છે, જેને લઈને જિલ્લા પણ છઠ પૂજા તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. અંકલેશ્વરના સજાલી સ્થિત નહેર પર જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ પૂજા નિમિત્તે છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 8 વર્ષથી જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. તેમજ અહીં કાપોદરા, બાકરોલ, ખરોડ, જીઆઈડીસીમાં વસવાટ કરતા 2000થી પણ વધુ પ્રાંતિય લોકો આ છઠ ઘાટ પર આવી છઠ પૂજાની ઉજવણી કરે છે. છઠ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે, જે ઐતિહાસિક રૂપે ભારતીય ઉપખંડમાં, ખાસ કરીને ભારતીય રાજ્ય બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં મૂર્તિ પૂજા કરવામાં આવતી નથી, તેની વિપરીત તેમાં છઠ્ઠી મૈયાને સૂર્ય ભગવાન સૂર્યની તેમની પત્ની ઉષા અને પતિ ઉષાની પૂજા કરવામાં આવે છે. ત્યારે પાનોલી ખાતે પ્રાંતિય તહેવાર છઠ પૂજાની પૂરજોશમાં તૈયારીની આખરી ઓપ અપાયો હતો અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંહ દ્વારા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પણ અહીં ઉપસ્થિત રહેવા આમંત્રિત કર્યા હતા. આજરોજ લગભગ જે ઉત્તર ભારતીયોનું જે સૌથી મોટામાં મોટો તહેવાર એટલે છઠ પૂજા, અને અમારા વિસ્તાર એટલે પાનોલી સંજાલી ગામમાં છેલ્લા 8 વર્ષથી છઠ પૂજાનું આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. છઠ પૂજામાં માતાઓ તેમજ ભાઈઓ 48 કલાક નિર્જલ ઉપવાસ રાખીને મોંમાં એક ઘાસ પણ નહીં જવું જોઈએ તે રીતના આ ઉપવાસ કરવામાં આવે છે. અને આ ઉપવાસ એટલું કઠણ હોય છે કે માતાઓ અને ભાઈઓ આ ઉપવાસ પોતાના છોકરા માટે આ ઉપવાસ રાખે છે અને આ તહેવાર ઉજવવામાં આવે છે. જેવી રીતના ઉગતા સૂર્યની તો દરેક લોકો પૂજા કરે છે, અને આ એક એવો તહેવાર છે કે ડૂબતા સૂર્યને પણ પૂજા કરવામાં આવે છે. છઠ પૂજા એ ઉત્તર ભારતનો સૌથી મોટામાં મોટો તહેવાર છે, અને આ અમારા પાનોલી સંજાલી વિસ્તારમાં કાપોદરા, બાકરોલ, ખરોડ તેમજ આજુબાજુના વિસ્તાર તેમજ જેડીડીસીના પર પબ્લિક અહીંયા ભેગા થાય છે, અને લગભગ 2500 થી 3000 પબ્લિક અહીં ભેગા થઈને અને છઠ પૂજા મનાવે છે. અને અમારા સંસ્થા દ્વારા એસપી મેડમ લીના પાટીલ તેમજ લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વર મહીને પણ આમંત્રિત કર્યા છે, એવા અનેક આગેવાનોને પણ અમે ઇન્વિટેશન આપ્યા છે, અને એ લોકો પણ અહીંયા આવીને પોતાની હાજરી આપશે. તેમજ આપ સૌ લોકોને અમારી સંસ્થા દ્વારા અને અમારી ટીમ દ્વારા બેસતા વર્ષ તેમજ છઠ પૂજાની હાર્દિક અભિનંદન પાઠવે છે. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.